કચ્છ જિલ્લામાં થાઇરોઇડના કેસોમાં વધારો, સિવિલ સર્જને વિગતો જણાવી. હા, એટલે આપનો કરણભાઈ, આપનો પ્રશ્ન એ છે કે હાલ થાઇરોઇડના કેસોમાં વધારો જોવા મળે છે. વાત તો સાચી છે. એ થાઇરોઇડ નામની ગ્રંથિ આપણા ગળાની અંદર આગળના ભાગમાં, જે એડમ્સ એપલ કહેવાય છે, હાડકું, એની નીચે અને પાછળના ભાગમાં થાઇરોઇડના બે લોબ હોય અને વચ્ચે ઇસ્થમસ, એવી રીતે થાઇરોઇડ ગ્રંથિ આવેલી હોય છે. બધાને થાઇરોઇડ ગ્રંથિ હોય જ છે. અને એ થાઇરોઇડ ગ્રંથિ જે અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે, અને તેમાં T3 એટલે કે ટ્રાઆયોડોથાઇરોનિન અને T4 એટલે કે ટેટ્રાઆયોડોથાઇરોનિન નામના હોર્મોન્સ ઉત્પન્ન થતા હોય છે અંતઃસ્ત્રાવ. આ હોર્મોન્સ આપણા શરીરમાં ચયાપચયની જે પ્રક્રિયાઓ છે એનું નિયમન કરે છે, અને જેથી કરી અને શરીરનું જે બંધારણ થાય છે, આપણે જે કંઈ પણ આપણે ખોરાક ખાઈએ છીએ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફેટ, મિનરલ્સ, વાઇટામિન્સ વગેરે, તો એ સેલ્યુલર લેવલે એટલે કે કોષો સુધી પહોંચાડવાનું કામ એ કરે છે અંતઃસ્ત્રાવ, લોહીમાં ભળીને, અને એનું નિયમન કરે છે. અને તો થાઇરોઇડ એક અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે, અને થાઇરોઇડ ગ્લેન્ડમાંથી ઉત્પન્ન થતા જે હોર્મોન્સ છે T3 અને T4 પ્રકારના, એ લોહીમાં ભળે છે અને આપણા શરીરનું મેટાબોલિઝમ એટલે કે ચયાપચયની પ્રક્રિયાઓનું નિયમન કરે છે. અને તેના માટે તે આપણે જે ખોરાકમાં જે કોઈ ખાદ્ય પદાર્થો લઈએ છીએ, એ ખાદ્ય પદાર્થોની સાથે સાથે આપણું ચેતાતંત્ર, રુધિરાભિસરણ તંત્ર, કાષ્ઠીતંત્ર, અસ્થિતંત્ર, સ્નાયુનું તંત્ર, કનેક્ટિવ ટિશ્યુનું તંત્ર, એમ શરીરની જે બેઝિક 5 જે માંસપેશીઓ જે ટિશ્યુઝ છે, તેની સાથે એ પદાર્થો આપણું પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફેટ, મિનરલ્સ, વાઇટામિન્સ, વોટર વગેરેનું યોગ્ય ડિસ્ટ્રીબ્યુશન થાય છે, અને શક્તિ માટે તેનો ઉપયોગ થાય છે, અને શરીરનું બંધારણ પણ થાય છે. હવે બને છે શું કે આ T3 અને T4 નામના હોર્મોન માટે આયોડિન ખૂબ જ જરૂરી છે. આ આયોડિન જે છે એને કારણે જ એ આ થાઇરોઇડ હોર્મોન બનતા હોય છે. બીજા તત્વો પણ અલબત્ત હોય છે. હવે જે લોકોને આયોડિનની ડેફિશિયન્સી હોય, અભાવ હોય, તો એવી વ્યક્તિઓ ખાસ કરીને પર્વત પ્રદેશમાં જે રહેતી હોય, હિમાચલ પ્રદેશ છે કે ટેકરીઓ પર, કે જ્યાં છોડ કે ગ્રીન લીફી વેજીટેબલ્સ ઘણીવાર ખાવા મળતા હોતા નથી, અમુક દુર્ગમ પ્રદેશો છે, ધ્રુવીય પ્રદેશો છે, કે પછી જે સ્ત્રીઓ ગર્ભાવસ્થા દરમિયાન કે નાના બાળકો, એ લોકો હાઈ પ્રોટીન ડાયટ, હાઈ ડાયટ ઓફ હાઈ બાયોલોજીકલ વેલ્યુ લેતા નથી, અને ખાસ કરીને લીલા શાકભાજી, દૂધ વગેરે લેતા નથી, જેથી આયોડિનનો અભાવ ઉત્પન્ન થાય છે, અને તેને કારણે તેઓને હાઇપોથાઇરોઇડિઝમ જેવું થાય છે. હાઇપોથાઇરોઇડિઝમ એટલે કે લો થાઇરોઇડ ગ્રંથિમાં જે હોર્મોન જ ઓછા ઉત્પન્ન થાય છે, અને તેને કારણે શરીર જાડું બની જાય છે, સ્થૂળ થઈ જાય છે, તેઓને લેથાર્જી, એકદમ આળસ આવે છે, થાકી જાય છે, હાથ પગના સાંધા દુખે છે, કબજિયાત થાય છે, અને તેઓની યાદશક્તિ ઘટી જાય છે, અને તે લોકોનું જે વિચારવાની શક્તિ પણ ઘટી જાય છે, અને તેઓ એકદમ આળસુ થઈ જાય છે, અને એ લોકોની જે પ્રક્રિયા જે છે એ દરેકે દરેક પ્રક્રિયામાં ખૂબ જ ટાઈમ લાગે છે. શારીરિક પ્રક્રિયાઓમાં પણ, રૂટીન જે ફિઝિયોલોજીકલ જે એક્ટિવિટી હોય છે તેઓની, તેમાં પણ દેહબંધારણીક પ્રક્રિયામાં વાર લાગે છે. આમ હાઇપોથાઇરોઇડિઝમ એટલે કે લો થાઇરોઇડવાળા મોટાભાગના સ્ત્રીઓ હોય છે, મિડલ એજ હોય છે, અને તેઓનો હોર્મોન્સ, તેઓના સ્ત્રીઓના અન્ય હોર્મોન્સ ઉપર પણ અસર થાય છે, અને તેઓને કારણે તેઓને મેન્સ્ટ્રુએશન એટલે કે જે માસિક સ્ત્રાવ થાય છે દર મહિને, એમાં પણ ઘટાડો નોંધવામાં આવે છે. તેમજ તેઓનું મૂડ ફ્લક્ચ્યુએટ થાય છે, અને તેઓ જનરલી મોટાભાગના સમયમાં નિરાશા, હતાશામાં રહેતા હોય છે, અને સતત ઘેન અથવા ઊંઘની અવસ્થામાં, તંદ્ર અવસ્થામાં દિવસે પણ જોવા મળતા હોય છે. એ ખાસ કરીને હાઇપોથાઇરોઇડિઝમના લક્ષણો છે. હાઇપરથાઇરોઇડ, એનાથી ઊંધું, હાઇપરથાઇરોઇડ એટલે કે જેના શરીરના લોહીમાં થાઇરોઇડનું પ્રમાણ હોય, તેનાથી વધારે હોય, તો એ માણસ અકારણ ચિંતા કરતો જોવા મળે, એની આંખો એકદમ મોટી જોવા મળે, તેઓનું શરીર ખૂબ જ ખાય, ખૂબ જ એ લોકોને ભૂખ લાગે, દિવસમાં વારંવાર ખાધા જ કરે, છતાંય પણ મેટાબોલિઝમ ફાસ્ટ હોવાને કારણે તેઓને શરીર દુબળું હોય છે, વજન ઘટતું જાય છે, તેઓને ઊંઘ નથી આવતી, અને તેઓને દિવસમાં 3-4 કે વધારે વાર જાડા જવું પડે છે, હાથમાં ધ્રુજારી જેવું થાય છે, અને આપણે તેને કચ્છીમાં જેને વિશ્વસનીય સ્વભાવવાળા કહી, એ નાની નાની બાબતમાં તેઓ ચિંતા કરતા હોય છે. તો આવી વ્યક્તિઓનું બ્લડ પ્રેશર પણ વધારે હોય છે, હૃદયની અનિયમિત ગતિ હોય છે, અને એટ્રિયલ ફિબ્રિલેશન નામનો હૃદયનો રોગ થાય છે, જે લોકોને હાઈ થાઇરોઇડ લેવલ હોય છે, અને ઘણા ખરા કિસ્સામાં જ્યારે થાઇરોટોક્સિકોસિસ કે હોલ્ટર થાય, ત્યારે થાઇરોઇડની ટોક્સિક અસર પણ જોવા મળે છે, જેને ખૂબ જ વિશેષ પ્રમાણમાં થાઇરોઇડ હોર્મોન વધી જાય. ટૂંકમાં
આ જે ક્લિનિકલ સાઇન્સ સિમ્પટમ લક્ષણો અને ચિહ્નો દ્વારા ડૉક્ટરો નિદાન કરે છે અને થાઇરોઇડના થવાના એટલે કે થાઇરોઇડ તો ગ્રંથિ છે પણ થાઇરોઇડ હોર્મોન ઘટવાના અને વધવાના ઘણા કારણો હોય છે તો તે માટે લોહીની અંદર T3 T4નું તપાસ માપવામાં આવે છે પ્રમાણ અને અને એનું કારણ જાણવામાં આવે છે એ કારણ જાણવા માટે જરૂર જણાય તો અલ્ટ્રાસોનોગ્રાફી કરવામાં આવે છે ભાગની તેમજ રેડિયોએક્ટિવ સબસ્ટન્સ નાખી અને તેના દ્વારા આઇસોટોપ દ્વારા કોઈ ફિલિંગ ડિફેક્ટ કે કોઈ ટ્યુમર કે ગાંઠ કે એવું તો નથી ને એ પણ જોવામાં આવે છે કોઈ સિસ્ટ હોય તો જોવા મળે છે અને આ ઉપરાંત ઘણી વખત થાઇરોઇડ જે છે એ સેકન્ડરીલી પિચ્યુટરી નામની ગ્રંથિ છે મગજમાં તો એ પિચ્યુટરી નામની ગ્રંથિ થાઇરોઇડ હોર્મોનનું નિયમન કરે છે તો એમાં તે માટે થાઇરોટ્રોપિંગ રિલીઝિંગ હોર્મોન છે એ નક્કી કરે T3 T4 નક્કી એનું પ્રમાણ જાળવવા માટે અને એક TSH નામનો હોર્મોન છે એ TSH જે છે એ પણ એનું નિયમન કરે છે ટૂંકમાં થાઇરોઇડ નામની ગ્રંથિમાં જે કોઈ રોગ છે ગાંઠ છે કે અન્ય કોઈ રોગો છે કે ઓટોઇમ્યુન ડિસઓર્ડર છે ચેપી રોગો છે એ જે કોઈ પણ રોગોને કારણે એ થાઇરોઇડમાં નોડ્યુલ્સ છે ગાંઠ છે સિસ્ટ છે કે લોહી ભરાઈ ગયું છે કે એનું કેન્સર છે મેડ્યુલરી કાર્સિનોમા થાઇરોઇડ ટૂંકમાં એવા કોઈ પણ જે રોગો છે જે ઘણા બધા રોગો આવે છે તો એનું નિદાન થયા પછી જ થાઇરોઇડ ગ્રંથિની યોગ્ય સારવાર થઈ શકે અને ઓછું હોય હોર્મોન T3 T4 TSH TSH નામનો હોર્મોન છે એ TSH જે છે એ પણ એનું નિયમન કરે છે ટૂંકમાં થાઇરોઇડ નામની ગ્રંથિમાં જે કોઈ રોગ છે ગાંઠ છે કે અન્ય કોઈ રોગો છે કે ઓટોઇમ્યુન ડિસઓર્ડર છે ચેપી રોગો છે એ જે કોઈ પણ રોગોને કારણે એ થાઇરોઇડમાં નોડ્યુલ્સ છે ગાંઠ છે સિસ્ટ છે કે લોહી ભરાઈ ગયું છે કે એનું કેન્સર છે મેડ્યુલરી કાર્સિનોમા થાઇરોઇડ ટૂંકમાં એવા કોઈ પણ જે રોગો છે જે ઘણા બધા રોગો આવે છે તો એનું નિદાન થયા પછી જ થાઇરોઇડ ગ્રંથિની યોગ્ય સારવાર થઈ શકે અને ઓછું હોય હોર્મોન T3 T4 TSH T3 T4 ઓછું હોય તો એને રિપ્લેસમેન્ટ થેરાપીના ભાગરૂપે આપણે એની ટેબ્લેટ આવે છે જ્યારે વધારે હોય તો એના માટે પણ એન્ટી થાઇરોઇડ હોર્મોન આવે છે જેથી કરીને જેના શરીરમાં લોહીમાં વધારે જે થાઇરોઇડનું પ્રમાણ છે એ આપણે ઘટાડી શકીએ છીએ અને દર 3-3 મહિને વ્યક્તિનું વજન જોવામાં આવે છે અને તેના દ્વારા ડૉક્ટર સાહેબને ખ્યાલ આવે છે કે આ ભાઈનું જે હાઇપોથાઇરોઇડિઝમ હતું ઓછું હતું એમાંથી ધીમે ધીમે સુધારો થાય છે કે નહીં એનાથી ઊંધું જેના શરીરમાં થાઇરોઇડ હોર્મોન બહુ જ વધારે છે તો એવી વ્યક્તિઓ જે છે એ વ્યક્તિઓના જે લક્ષણો અને ચિહ્નોમાં ઘટાડો જોવામાં આવે એનું મોનિટરિંગ કરવું પડતું હોય છે આ ઉપરાંત જે ઓટોઇમ્યુન થાઇરોડાઇટિસ છે એ ખાસ કરીને યંગ એજમાં જોવા મળે છે તો એના માટે ઘણા બધા ફેક્ટરો જવાબદાર હોય છે જે રૂમેટોઇડ છે SLE છે એવા પ્રકારના રોગો છે તો એના ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ જોવામાં આવે છે એની સ્પેસિફિક પ્રકારની સારવાર પણ આપવામાં આવે છે જે લોકોને થાઇરોઇડની નોડ્યુલ્સ છે ગોઇટર છે ટ્યુમર છે તો એ ટ્યુમરની બાયોપ્સી કરવામાં આવે છે ફાઇન નીડલ એસ્પિરેશન સાયટોલોજી એનું CT સ્કેન પણ કરવામાં આવે છે અને એ થાઇરોઇડનું સાદી ગાંઠ છે કે કેન્સરની છે કેન્સરની કેવા પ્રકારની છે તેઓને ઓપરેશનથી સારું થશે કે પછી રેડિયોથેરાપીથી કે દવાઓથી સારું થશે કે રેડિયોએક્ટિવ આયોડિનથી એ વગેરે જવાબો હિસ્ટોપેથોલોજીકલ બાયોપ્સીના રિપોર્ટ બાદ નક્કી કરી શકાય જરૂર જણાય તે પેટ સ્કેન પણ કરવામાં આવતું હોય છે તો આ ખાસ કરીને કેન્સર છે કે નહીં એ જાણવા માટે આમ થાઇરોઇડથી જરાય ડરવા જેવું નથી યોગ્ય નિદાન અને યોગ્ય સારવારથી વ્યક્તિ લાંબા સમય સુધી સરસ રીતે જીવી શકે છે અને શરીરનું ચયાપચયનું નિયમન કરી શકે છે.